રાજપીપળાથી આપણે જઈએ સાબરકાંઠાના અરણીવાડા ગામની સ્કૂલમાં. સ્કૂલ સાથે આપણા સૌની કંઈક ને કંઈક યાદો જોડાયેલી હોય છે. ક્યાંક મજા પડે એવા પીરિયડ હોય તો ક્યાંક મજા પડે એવા ટીચર, ક્યાંક દોડતા દોડતા ઘૂંટણ છોલાયા હોય તો ક્યાંક નાસ્તાના ડબ્બામાંથી મમરા ઢોળાયાની યાદો. કેવી મજાની હોય છે સ્કૂલ, નહીં? બસ તો અરણીવાડા ગામની આ સ્કૂલ પણ આવી જ યાદોથી ગુંજી રહી છે. અહીંયા ક્લાસરૂમ શાંત નથી, પણ બાળકોના અવાજથી ગુંજે છે. અહીંયા બાળકો રોબોટની જેમ બેસી નથી રહેતા, પણ ખુશીથી ઝૂમે છે. કારણ, એક શિક્ષક રોહિતભાઈ પટેલ, જેમના પ્રયાસો લાવ્યા છે પરિવર્તન. ચાલો આપણે પણ જઈએ તેમના ક્લાસમાં. ભાર વિનાનું ભણતર એટલે બોજ વિનાની મોજ. આપ આ દ્રશ્યમાં જે જોઈ રહ્યા છો તેમાં આ શિક્ષક બાળકો સાથે મસ્તી નથી કરી રહ્યા, પણ વિદ્યાર્થીઓને અભ્યાસના પાઠ કંઈક આ રીતે શીખવી રહ્યા છે. શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં વહે, આવી ઉક્તિને સાર્થક કરી રહ્યા છે અરણિયાની પ્રાથમિક શાળાના શિક્ષક રોહિત પટેલ. સંગીતના તાલે અને ઢોલકની થાપ પર કવિતા પઠન, અને તે પણ મનોરંજક નૃત્ય સાથે. જ્ઞાન સાથે ગમ્મતની આનાથી વધારે બીજી મિસાલ કઈ હોઈ શકે? જ્ઞાનનો મહિમા બહુવિધ છે, પરંતુ તે કેવી રીતે પીરસવું જોઈએ તેનો આદર્શ નમૂનો આપે છે રોહિત પટેલ. શાળાના આ શિક્ષકની શિક્ષણ પદ્ધતિથી બાળકોમાં કૌશલ્ય વર્ધન થઈ રહ્યું છે. પહેલા મને આવા અભિનય કરતા ખૂબ જ શરમ આવતી, પણ જ્યારથી અમારા શિક્ષક રોહિતભાઈ સાહેબ અભિનય કરે છે ત્યારથી હું પણ તેમની સાથે સાથે અભિનય કરું છું, અને અમને તેવા શરમ સંકોચ વિના અમે ગમે ત્યાંથી અભિનય કરી શકીએ છીએ. જ્યારે રોહિતભાઈ સાહેબનો પિરિયડ આવે ત્યારે મને બહુ મજા આવી જાય છે. અમારી સાથે તે રમત ગમત કરે છે, બાળગીત કરાવે છે, અને સાથે સાથે અમને પણ બાળગીત કરાવે છે, એટલે અમને વધુ આનંદ આવે છે. પહેલાં હું ધોરણ 3-4 ભણતી હતી ત્યારે મને ભણવા આવવાની મજા ન આવતી હતી. જ્યારથી રોહિતભાઈ સાહેબ આવ્યા છે ત્યારથી મને બહુ મજા આવે છે. ઘરે કોઈ સમય રવિવારે સ્કૂલ ન આવવાનું હોય તો મને એવું થાય છે કે આજે પણ સ્કૂલ જાઉં તો મજા આવી જાય. કોઈ પણ મોટા શહેરની શાળાનો બાળક આજે ફાંકડું અંગ્રેજી ના બોલતો હોય તો જ નવાય, કે પછી જાહેર મંચ પર છટાદાર વક્તવ્ય ના આપી શકે તો અચરજ જરૂર થાય. પરંતુ અરણિયા જેવા ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક શાળાના આ બાળકો અન્ય વિદ્યાર્થીઓ સમક્ષ સંગીત નૃત્ય સાથે કાવ્ય જ્ઞાનથી કોઈ શહેરી શાળાના બાળકને ટક્કર આપવા સજ્જ થઈ રહ્યા છે, ત્યારે શિક્ષક રોહિત પટેલનો આ પ્રયાસ વિદ્યાર્થીઓને જીવનમાં જ્ઞાન વૃદ્ધિનો પર્યાય સાબિત થયા છે. એ જે બાળકોને પ્રાર્થનાની અંદર અભિનય સાથે જે શીખવે છે એનાથી બાળકોમાં ઘણો બધો ઉત્સાહ વધ્યો છે. એ અમને અહીંયા પણ અમારા બાળકોને પણ અમે એ શીખવા માટે એમની પ્રેરણા અમે લઈશું. એના કારણે બાળકોમાં જે ડર છે, જે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જે એમનામાં ડર સંકોચ હોય છે એ દૂર થયો છે. બાળકો હસે હસે વિવિધ કાર્યક્રમમાં ભાગ લે છે, અને આના કારણે બાળક અને જે શિક્ષક વચ્ચેનો જે સંબંધ છે એ મજબૂત થાય છે. શિક્ષક અને બાળકો વચ્ચે મિત્રતા કેળવાય છે. પ્રાથમિક શાળામાં બાળક માટે માત્ર શિક્ષણ જરૂર નથી, એનો સર્વાંગી વિકાસ થાય એના માટે વિવિધ કૌશલ્યો કેળવવાના હોય છે. ખુદ શાળાના શિક્ષક રોહિત પટેલ માને છે કે બાળકોમાં સંસ્કાર સિંચન એ તેમની એક શિક્ષક તરીકેની પ્રાથમિક જવાબદારી છે. માતા પિતા પછી બાળક જીવનના સર્વોત્તમ પાઠ શિક્ષક પાસેથી શીખે છે. આ નવતર પ્રયોગથી શાળાની સુવાસ તો વધી જ છે, સાથોસાથ શિક્ષણ પદ્ધતિની પણ ચર્ચાઓ થવા લાગી છે. જ્યારે આ શાળામાં દાખલ થયો આવ્યો ત્યારે પ્રવેશ મળ્યો ત્યારે આ શાળામાં પ્રાર્થના ગવાતી ત્યારે મને વિચાર અનુભવ્યો, અને હું જ્યારે અભિનય ગીત કરવા લાગ્યો એટલે બાળકો પણ ખુશમાં રહેવા લાગે. એટલે મને એવું લાગ્યું જો રોજે રોજ આ રીતે જો અભિનય અઠવાડિયામાં કે 2 દિવસે કરવામાં આવે તો બાળકો ખુશ રહે, અને બાળકો જે જ્યારે અભિનય કરે છે મારી સાથે ત્યારે બાળકોને પણ ખૂબ મજા આવે છે. એનાથી બાળકોનો સર્વાંગી વિકાસ એનો શારીરિક છે એ પણ થાય છે. ગીત સંગીત નૃત્યમાં સમાનતા એ છે કે શાળાના બાળકો જ તેમના વિવિધ કૌશલ્યથી જ્ઞાનના મહાસાગરને ઉલેચવા પ્રયત્નશીલ છે અને અન્યો માટે પણ પ્રેરણાદાયી છે.
જ્યારે 26 જાન્યુઆરી હોય, 15 ઓગસ્ટ હોય, અને જો આવા અભિનેતી કરાવવાને લીધે અમારી શાળામાં ઘણો બધો ફરક પડ્યો છે. ને અહીંયા દરેક શિક્ષકોએ જ્યારે 26 જાન્યુઆરી હોય કે કોઈ પણ બાળ વાર્તા હોય કે ગમે તે પ્રવૃત્તિ કરવાની હોય, ત્યારે દરેક શિક્ષકો પોતાની યથાશક્તિથી સરસ મજાનું કામ કરે છે. ચાર દિવાલો વચ્ચેનું શિક્ષણ એ માત્ર પોપટિયું જ્ઞાન છે, અને બે પૂંઠા વચ્ચેનું ભણતર એ પોતીનાના રીંગણ જેવું. આવું શિક્ષણ તજજ્ઞો માને છે. આ વચ્ચે આજ સુધી કોઈ પણ શાળામાં ના થયેલો શિક્ષણનો આ પ્રયોગ આધુનિક જ્ઞાન સંવર્ધક શિક્ષણ માટે દીવાદાંડી છે. રોહિત પટેલ જેવા શિક્ષકો પણ બોજ વિનાની મોજનો આવો અહેસાસ કરાવે છે. બ્યુરો રિપોર્ટ, ગુડ ન્યૂઝ ગુજરાત.